નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રામપુરા પ્રાથમિક શાળા મુદ્દે શાસકોને હું તો કાગળિયા લખી લખી થાકીને શિક્ષકોની વેદના. રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપવા કટિબદ્ધ સાથે ભણશે ગુજરાત અભિયાન હાથ ધરી લાખોની ગ્રાન્ટ શિક્ષણ સમિતિઓને ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આણંદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાન બહેરા બન્યા હોય તેમ શિક્ષણ સમિતિની રામપુરા ખાતેની 32 નંબરની પ્રાથમિક શાળા 6 દાયકા પુરાણી હોય, મકાન જર્જરિત બન્યાના શિક્ષકો દ્વારા સમિતિને કાગળિયા લખી લખી થાકીને વેદના વ્યક્ત કરતા શાળામાં 182 જેટલા વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના સવાલ ઉઠતા સ્થાનિકો દ્વારા શાળાને તાળા મારી દોનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રામપુરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા 1959માં નિર્માણ થયેલ જર્જરિત હાલતમાં હોવા છતાં શાળામાં ભણતા 182 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ ઉપર આભ નીચે જમીન પર આપવામાં આવતું હોય, રાજ્ય સરકાર ગમે તેટલા શિક્ષણના દાવા કરી શાળા પ્રવેશોત્સવના તાયફા કરે, પરંતુ સ્થાનિક સ્તરે શાળા બિલ્ડિંગની કથળેલ હાલત પગલે શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના જૂના બસ મથક પાછળ નોનવેજ હોટલને અડીને આવેલ પ્રાથમિક શાળાની પણ કથળેલ હાલત છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો મૂક પ્રેક્ષક બનતા આશ્ચર્ય સજોવા પામી રહ્યાનું જાણવા મળેલ છે. અમે રામપુરા પ્રાથમિક શાળા નંબર 32 તેવા ગામમાં રહીએ છીએ. ગામની શાળાનું કામ બહુ એ છે અને છોકરાઓને બહુ તકલીફ પડે છે. છોકરાઓ પાણીમાં વરસાદમાં બેસવાનું થાય છે, શાળાના ઉપરથી પાણી પડે છે એવું છે, બેસવાની જગ્યા નથી, છોકરા તાપમાં બેસી રહે છે. એમાં નવી શાળાનું કામ ચાલુ છે પણ તેમ છતાં છોકરાઓને અત્યારે બેસવાની તકલીફ વધારે છે, તો આગળ કાર્યવાહી થાય તો સારું છે. કેટલા સમયથી શાળા તોડી નાખવામાં આવી છે? 15-20 દિવસ થયા છે અને છોકરાઓ બહાર બેસીને જ ભણે છે. ખાસા વર્ષથી છોકરાઓનું આ સ્કૂલનું કામ ચાલુ કર્યું પણ લેટ પડ્યું છે થોડું, એટલા માટે છોકરાઓને અત્યારે સ્કૂલનું જે કામ ચાલુ કર્યું છે એના માટે અરજી મુશ્કેલ છે. એના કારણે આ કામ ચાલુ તો કર્યું છે એટલે છોકરાઓને અત્યારે બેસવા માટે થોડી તકલીફ પડે છે, તો સરકારશ્રીને થોડું ઝડપ કરવા આદેશ છે. આના માટે તમે રજૂઆત કોને કરી? નગરપાલિકામાં એ કરી હતી અમે અરજી. નગરપાલિકા સ્કૂલ બનાવે છે? નગરપાલિકા સ્કૂલ બનાવે છે પણ થોડી વાર લાગી, પણ આ થોડું જલ્દી ઝડપથી કરવા જેવું હતું, કારણ કે છોકરાઓ અત્યારે તાપમાં બેસીને ભણે છે, વરસાદનું કોઈ ઠેકાણું નથી. જી સાહેબ, આપનું નામ, પરિચય અને શું પ્રોબ્લેમ છે સ્કૂલમાં? વૈદિક પાલસી વૈજયસિંહ, હું છેલ્લા 8-1 મહિનાથી અહીં આવ્યો છું. આ વિદ્યાર્થીને ખૂબ જ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હતું, બિલ્ડિંગ પડી ગયેલું છે, નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયેલું છે અને અત્યારે બાળકોને બેસાડવામાં ખૂબ જ તકલીફ છે અને આચાર્યશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ ઝડપથી કોઈ યોગ્ય નિકાલ આવેલા નથી, તો તંત્રને નમ્ર વિનંતી કે બાળકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થાનો ઝડપથી ઉકેલ લાવવા આ પ્રયત્ન કરવામાં આવે છે. મારું નામ સાહેબ મહેશભાઈ સ્વામી ઠાકોર છે, હું રામપુરાનો રહેવાસી છું. અમારું બાળક અહીંયા પ્રાથમિક શાળામાં ભણે છે. એ પ્રોબ્લેમ એ છે કે સાહેબ સ્કૂલ કોઈ પણ જ્યારે અમને કીધું કે તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીશું પણ કોઈ પ્રશ્ન એનો સોલ્વ થયો નથી. અત્યારે ચોમાસું આવ્યું છે, વરસાદની તૈયારી છે, હવે છોકરા ક્યાં બેસાડવા એ તકલીફ છે. મોટી ભાઈ મેખવાન, પ્રાથમિક શાળા નંબર 32 નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે. ઈસવીસન 1959નું આ બિલ્ડિંગ છે અને વર્ષો જૂની શાળા હોવાથી ખૂબ જ જર્જરિત હાલતમાં હતી. ઘણી બધી રજૂઆતો 2-3 વર્ષથી અમારી નગર શિક્ષણ સમિતિમાં કરવામાં આવી, ગામ લોકો દ્વારા પણ અરજી ફોટા સાથેની આપવામાં આવી. ઉપરના સિમેન્ટના પતરા તૂટીને પડતા હતા, સ્લેબ તૂટીને પડતો હતો, પણ કંઈ એનું પરિણામ મળેલું નહીં. અંતે SMCના સભ્યો અને ગામ લોકો ભેગા મળીને નગરપાલિકા ખાતે રજૂઆત કરી અને નવા વરાયેલા પ્રમુખ શ્રી જિજ્ઞેશ પટેલ સાહેબે નવી સ્કૂલ માટે ટેન્ડરને બહાર પાડ્યું અને શાળાનું કામ લગભગ 1 મહિનો થયો, ચાલુ થઈ ગયું છે. પરંતુ શાળાનું કામ શરૂ થયું એ પહેલાં મહિના પહેલાં, એટલે લગભગ 2 મહિના પહેલાં મેં અમારી નગર શિક્ષણ સમિતિમાં રજૂઆત કરેલી, લેખિતમાં પણ આપ્યું છે, અવારનવાર ફોન પણ કર્યા, રૂબરૂ પણ મળ્યા છે કે શાળા શરૂ થાય એ પછી બાળકોને બેસવાની વ્યવસ્થા શું કરીશું અહીંયા, કારણ કે 2 વર્ગો જે નવા પાછળ જોઈ રહ્યા છો એ 2 વર્ગોમાં શાળાનો બધો સામાન મૂકેલો છે. હવે મારે 181 બાળકો છે, મારે આટલા બધાને વરસાદમાં ક્યાં બેસાડવા? તો મને બેન થશે પણ હજી કોઈ વ્યવસ્થા થઈ નથી, તો મારે હવે આ બધા બાળકોને વરસાદ પડશે તો ક્યાં લઈને જવા? વાલીઓની પણ એ રજૂઆત છે કે બેન તાળાબંધી કરીએ, કાલથી બાળકોને ના બોલાવજો, તમને પણ અમે આવવા નહીં દઈએ, તો હવે આ પરિસ્થિતિમાં મારે શું કરવું? શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી તો શું જવાબ મળ્યો? શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી એમ કે છે કે આ શાળા બનાવે છે નગરપાલિકા અને નગરપાલિકા બનાવે છે એટલે કે રજૂઆત કર્યા પછી એવું કહે છે કે તમે નગરપાલિકામાં પણ રજૂઆત કરો.